नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती एम बात करशु काव्य 3 दमयंती स्वयंवर एना कवि से प्रेमानंद। दमयंती एक पात्र नाम से, एक स्त्री नाम से जे स्वरूपवान से। स्वयंवर नो अर्थ थाय से जेमा पोतानो वर जाते पसंद करवानो कार्यक्रम गोठवेलो होय एने स्वयंवर कहेवाय छे। आओ दमयंती नो स्वयंवर गोठवायेलो छे એવું આ કાવ્ય છે। જોઈએ કવિ પ્રેમાનંદ વિશે થોડીક વાતો। એનો સમય છે ઈસવીસન 17મી સદી। ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો। અહીંયા ઉત્તમ આખ્યાનકાર છે અને એવા પ્રેમાનંદને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે માણ ઉપર જે તાલ આપીને રાગ આપીને જે કાવ્યોની રચના કરતા માટેને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। માણભટ્ટનું બિરુદ એમને મળેલું છે, જેનો જન્મ થયો છે વડોદરામાં। રામાયણ મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈ તેમણે આખ્યાનો રચેલા છે। મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનોને જે નવું રૂપ આપ્યું, માણ ઉપર થાપ મારીને પઠન ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા છે। એમણે સરસ મજાના આખ્યાનો પણ આપેલા છે, તેમાંથી ઓકારણ, ચંદ્રાસ આખ્યાન, અભિમાન્યો આખ્યાન, સુદામાચરિત, કુવેરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી ભાષા કવિતાને વધારે સમૃદ્ધ બનાવી છે। વર્ણન, પાત્રલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહી છે। કથા તેમજ કાવ્યોનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે। માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા। માનવ મન તેમજ માનવ સ્વભાવની તેને ઊંડી પરખ હતી। આવા પ્રેમાનંદે આખ્યાનો રજૂ કરતી વખતે અનેક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા। આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું। અહીંયા આખ્યાનો દ્વારા લોકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ પ્રેમાનંદે કરેલું હતું। પ્રજાકીય સંસ્કારનો વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કાર્ય પણ તેમણે કરેલું હતું। ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પણ પ્રાપ્ત કરી શક્યા હતા। અહીંયા સરસ મજાનું એમણે આ આખ્યાનખંડ આપેલો છે। એ આખ્યાનખંડમાં આ કાવ્યનો સારાંશ જોઈએ। ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે। અહીંયા દમયંતીનો સ્વયંવર યોજાયેલો છે એ કાર્યક્રમ, એ ઘટનાનું વર્ણન કરેલું છે, પણ આ પહેલાં દમયંતી સાથે જે ઘટના બને છે એ કંઈક આવી છે કે દમયંતી એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠી હોય અને એ જ્યારે બગીચામાં બેઠી હોય ત્યારે એક હંસ ઉડતો એની પાસે આવે છે અને નળ રાજાના વખાણ કરે છે। નળ રાજાના આવા વખાણ સાંભળીને દમયંતી છે એ નળ રાજા સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરે છે અને ત્યારબાદ એના પિતા ભીમક રાજા છે એ દમયંતી માટે સ્વયંવરનું આયોજન કરે છે, જેમાં ચારેય દેવો નળ રૂપે ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે। એમાં ચાર દેવો એ નળનું સ્વરૂપ લઈને આવે છે અને એના કારણે દમયંતી સાચા નળ કોણ છે એને ઓળખવામાં થોડીક મૂંઝાઈ જાય છે। પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે। અહીંયા પ્રેમાનંદે દમયંતીના આવા સૌંદર્યને પામવા માટે દેવો જે આવ્યા છે એ દેવોને પામર પશુવત વ્યવહાર કરતા અહીંયા દર્શાવવામાં આવેલા છે। અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાનું જબરું મનોરંજન કર્યું છે। અહીંયા પ્રેમાનંદે દેવો અંદર દમયંતીને મેળવવા માટે પામવા માટે છળકપટ કરે છે એનું વર્ણન કરીને શ્રોતાઓને જબરું મનોરંજન પૂરું પાડ્યું છે।
દમયંતી દેવોને ત્યજીને નળરાજાને વરમાળા પહેરાવે છે. દેવો ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ દમયંતી ભગવાનને પસંદ કરવાની બદલે એને ત્યજી દે છે અને નળરાજાને વરમાળા પહેરાવે છે અને બંનેના લગ્ન થાય છે. એ જ સમયે કળી અને દ્વાપર, કળિયુગ અને દ્વાપર ને પણ નારદે દમયંતીને પરણવાની અપેક્ષા એટલે કે ઈચ્છા જગાડી અને પરણવા માટે મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતાં તોત્સાહી થયેલો કળી, પરંતુ એ સમયે દમયંતીના લગ્ન નળરાજા સાથે થઈ ગયા હતા અને એના કારણે દુઃખી થયેલો કળી એટલે કે કળિયુગ, સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોચે પહોંચેલો નળ દમયંતીના સુખને સાખી જીરવી શકતો નથી. પરંતુ કળિયુગ છે એ સત્તા સમૃદ્ધિ અને ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળરાજાના સુખી જીવનને જીરવી શકતા નથી. અને એક સંધ્યા સમયે, એક સાંજના સમયે પગ ધોતા નળરાજાની પાની કોરી રહી જાય છે અને તેમાંથી એના શરીરમાં પ્રવેશે છે અને નળરાજા છે એની બુદ્ધિને ભ્રષ્ટ કરવામાં એ સફળ થાય છે, જેની સુંદર કથા અહીં પ્રસ્તુત કરવામાં આવેલી છે. સરસ મજાનું આ કાવ્ય છે. અહીંયા કેટલીક એવી બાબતો છે જે દેવો અંદર ઝઘડાઓ કરે છે, દમયંતીનું સૌંદર્ય એટલું સારું છે અથવા એ સ્વરૂપવાન છે જેના કારણે અનેક રાજા એને પરણવા માટે આવે છે, પરંતુ અંતે દમયંતી સફળ થાય છે અને દમયંતીના નળરાજા સાથે લગ્ન થાય છે એની કથાનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવેલું છે. સરસ મજાના કાવ્યને આપણે જોઈએ, એની સમજૂતી મેળવીએ. અહીંયા કડવું 28 આ આખ્યાનખંડનો એક નાનો ભાગ છે અને આ નાના ભાગમાંથી આખ્યાનનો એક નાનો ભાગ એને કહેવાય આખ્યાનખંડ, અને એમાંથી કેટલાક કડવાઓને અહીંયા લીધેલા છે. રાગ છે સારંગ, સારંગ રાગમાં આને ગાઈ શકાય એવું છે. મન ઈચ્છા નિષદ રાય તણી કન્યા ગઈ નળ રાય પણી. અહીંયા જે કાવ્યની શરૂઆત છે એ દમયંતીના સ્વયંવરનું આખું વાતાવરણ સર્જાયેલું છે, બધા લોકો દમયંતીના સ્વયંવરમાં ભેગા થયા છે અને અડધું અહીંયા અધૂરાથી કાવ્ય લેવામાં આવ્યું છે. એટલે મન ઈચ્છા નૈષધરાય તણી, દમયંતીના મનમાં નૈષધરાય એટલે કે નૈષધ દેશનો રાજા એની સાથે પરણવાની ઈચ્છા છે, માટે કન્યા એટલે કોણ, દમયંતી નળરાય ભણી જાય છે. નળરાય, રાય એટલે કે રાજા, નળરાજા પાસે જાય છે, એના તરફ જાય છે, એવી વાત કંઈક કરે છે. દમયંતીને નૈષધ દેશના રાજા એવા નળ સાથે પરણવાની ઈચ્છા છે, માટે દમયંતી નળરાજા ભણી નળરાજા તરફ જાય છે. પહેલી પંક્તિનું ભાષાંતર કંઈક આવું થાય. જુઓ તો ઊભા છે નળપંચ. અહીંયા દમયંતી છે નળરાજા બાજુ જાય, પરંતુ ત્યાં જોવે છે તો 5 નળરાજા છે. કન્યા કહે આ ખોટા સંચ, કન્યા કે આમાંથી 4 નળરાજા ખોટા છે. પરંતુ એ 4 નળરાજા કયા ખોટા છે એને ઓળખવું થોડુંક મુશ્કેલ થઈ ગયું છે. હંસનું કહ્યું અવર્થા ગયું, નળનાથનું વરવું રહ્યું. હંસનું કહ્યું અવર્થા રહ્યું. આપણે વાત કરીને કે એક હંસ દમયંતી પાસે આવે છે અને નળરાજાના વખાણે કરે છે, માટે દમયંતી એની સાથે નળરાજા સાથે લગ્ન કરવા માટે મનોમન તૈયાર થઈ જાય છે. એટલે કહે છે હંસનું કેવું નકામું ગયું, નળનાથનું વરવું રહ્યું, નળરાજાને પરવાણવાની એની ઈચ્છા અધૂરી રહી ગઈ. એક નળ સાંભળ્યો ધરા આ પૃથ્વી ઉપર, ધરા એટલે કે પૃથ્વી, આ પૃથ્વી ઉપર એક નળરાજાની અથવા એક નળ વિશેની વાત સાંભળી હતી. આ કપટીકો આવ્યા ખરા, પરંતુ અહીંયા તો કેટલાક બીજા પણ આવી ગયા છે જેને અહીંયા દમયંતી કપટી કહે છે, પરંતુ અહીંયા બીજા પણ કેટલાક કપટી આવી ગયા છે. 5 નળ ચેષ્ટા કરે લાવહાર કંઠે આગળ ધરે. 5 નળ છે એ ચેષ્ટા કરે એટલે કે એવી પ્રવૃત્તિ કરે કે લાવહાર અને
કંઠને એટલે કે એની ડોકને આગળ કરે છે કે લાવો મને વરમાળા પહેરાવો, એવી ચેષ્ટા કરે છે, એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી. ત્યારે દમયંતી છે ગાભરી એટલે કે ગભરાઈ ગઈ અને આવી વિપરીત પરિસ્થિતિને જોઈને એ પાછી ફરી જાય છે. આવી જહાં પિતા ભીમક અરે તાતજી જુઓ કો તો, આવી જ્યાં એના પિતાજી ભીમક રાજા હતા એની પાસે આવે છે અને એના પિતાજીને કહે છે કે જુઓ તાત, તાત તાત એટલે પિતા. અહીંયા કોઈક આશ્ચર્યચકિત બની રહ્યું છે, કંઈક આશ્ચર્યચકિત નવાઈ પામાડે એવું બની રહ્યું છે. નવાઈ શેના કારણે પામી શકાય છે? કારણ કે એક નળ વિશે એને સાંભળ્યું હતું, પરંતુ અહીંયા તો પાંચ પાંચ નળ એની સામે ઊભા છે, આ એને નવાઈ લાગે છે. હું એક નળને આરોપું હાર દીઠા પંચેને પડ્યો વિચાર, કહે છે હું તો એક નળને વરમાળા પહેરાવાની હતી, પરંતુ અહીંયા તો પાંચ નળ મને દેખાય છે માટે હું વિચારમાં પડી ગઈ છું કે સાચા નળ રાજા કોણ છે. આવું એના પિતાજી સમક્ષ કહે છે, એના પિતાને જણાવે છે. ભીમક કહે આચાર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ, કહે છે ભીમક રાજા કહે છે તું નવાઈ ન પમાડીશ, કારણ કે આ પાંચે પાંચ નળ તારા વિના કોઈને જોતા નથી. આ પાંચ નળ છે એ પાંચે નળ તારી સમક્ષ જ જોયા કરે છે. શકે દેવતા તા નિરાધાર, કહે છે નિરાધારના આધાર એવા કદાચ દેવતા હશે એવી ભીમક રાજાની શંકા જાય છે. થઈ આવ્યા નળને આકાર, કહે છે કદાચ નળનું સ્વરૂપ લઈને ચાર દેવતાઓ આવી પહોંચ્યા છે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ, કહે છે આ તારા માટે એક પરીક્ષા હશે. નિમિષ નહીં શકશ, તું તારી આંખોને બંધ કરતી નહીં. વિરજ વસ્ત્ર એટલે કે સ્વસ્થ વસ્ત્ર જેણે પહેરાય છે અને જે અંતરિક્ષમાં ઊભા હશે એવા એ કદાચ ભગવાન હશે એવું એને સમજાવે છે. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચનળ ભણી, એવી એના પિતાની વાત સાંભળીને એ કન્યા એટલે કે દમયંતી પાછી પાંચ નળની તરફ આગળ વધે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, પિતાએ માર્ગ દેખાડ્યો એટલે કે એના પિતા ભીમક રાજા છે, એણે રસ્તો દેખાડ્યો કે દેવ કયા છે અને નળ રાજા કયા છે એને ઓળખવા માટે એણે રસ્તો બતાવ્યો છે. હું રસ્તો બતાવ્યો કે જેના વસ્ત્ર સ્વચ્છ હશે અને જે અંતરિક્ષમાં હશે એ ભગવાન હશે એવો રસ્તો એણે બતાવેલો છે. દમયંતી જેમ વરવા જાય ઘસી ઇન્દ્ર નળ આગળ થાય, દમયંતી જેમ વરવા જાય એટલે કે વરમાળા પહેરાવા જાય ત્યાં જે ઇન્દ્ર રાજા દેવોનો રાજા એવો ઇન્દ્ર જે નળ બનીને આવ્યા છે એ આગળ આવે છે. એક એકને આગળ કરે લેવા માળકંઠ આગળ ધરે, અને જેમ જેમ એક એકની પાસે જાય ત્યાં જે નળ રાજા બનીને આવ્યા છે એ પોતાની ડોકને આગળ કરે છે, કારણ કે એને એવી ઈચ્છા છે કે દમયંતી એમને વરમાળા પહેરાવશે. સંચન આવે રે ફરી તવ દમયંતી થઈ ગાભરી, સંચ એટલે કે શંકા છે એ શંકાનું સમાધાન આવતું નથી માટે દમયંતી ફરી પાછી ગભરાઈ જાય છે. ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાસન વાંદરા જેવું વદન, અહીંયા ઇન્દ્ર રાજા હશે એ મનમાં હુતાસન એટલે કે અગ્નિનો દેવતા અગ્નિદેવને શ્રાપ આપે છે કે તારું મોઢું વાંદરા જેવું થઈ જાય, કારણ કે દેવો દમયંતીને પામવા માટે અંદર અંદર ઝઘડવા લાગે છે. ત્યારે ઇન્દ્ર રાજા હશે એ હુતાસન એટલે કે અગ્નિદેવને શ્રાપ આપે છે અને કહે છે કે તારું મોઢું વદન એટલે કે મોઢું વાંદરા જેવું થઈ જાય.
અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ. અગ્નિને ખબર પડી, અગ્નિદેવતાને ખબર પડી કે આવું વાંદરા જેવું મોટું કરવા માટે જવાબદાર કોણ છે? ઇન્દ્ર રાજા છે. એટલે રિચ મુખો થજો મહારાજ, એટલે અગ્નિદેવતાએ ઇન્દ્ર રાજાને શાપ આપ્યો અને કીધું કે તમારું મોઢું, ઇન્દ્ર રાજાનું મોઢું રિચ જેવું થઈ જાય એવો શાપ આપે છે. વરુણે શાપ મનમાં દીધો, વરુણ દેવતાએ મનમાં શાપ આપ્યો. જમને માંજર મૂકો કીધો, યમરાજને માંજર, માંજર એટલે કે બિલાડી, બિલાડાનું મોઢું બનાવી દીધું એણે. વરુણ દેવતાએ કોને શ્રાપ આપ્યો? યમરાજને શ્રાપ આપ્યો. અને યમરાજને શ્રાપ આપતા એણે શું કીધું કે યમરાજનું મોઢું માંજર, માંજર કહેતા કે બિલાડી, બિલાડી જેવું થઈ જાય. ધર્મે અંતર ઈચ્છ્યું એવું વરુણનું મુખ થયું શ્વાન જેવું. ધર્મરાજા એ મનમાં એવી ઈચ્છા કરી કે વરુણ દેવતાનું મોઢું છે એ કૂતરા જેવું થઈ જાય. આમ અંદર અંદર ચારે દેવો ઝઘડવા માંડ્યા. દમયંતીને પામવા માટે અંદર અંદર ચારે ચાર દેવો ઝઘડવા માંડ્યા. રીછ વાંદર શ્વાન માંજર કન્યા કહે વર રોડા ચાર. એક રીંછ છે, બીજા વાંદરાનું મોઢું છે, ત્રીજું છે એ શ્વાન એટલે કે કૂતરાનું મોઢું છે, અને ચોથું છે એ બિલાડાનું મોઢું છે. આવા મોઢા જોઈને કન્યા એટલે કે દમયંતી કહે છે કે વર રૂડા ચાર છે, આ ચાર વરાજા છે એ તો બહુ સારા લાગે છે. કેવા? તો કે રીંછ જેવા, વાંદરા જેવા, કૂતરા જેવા અને બિલાડી જેવા એ વરાજા લાગી રહ્યા છે. ઇન્દ્રરાય વાણી એમ વધે આધા વેષ માંડ્યા આપણે. ઇન્દ્રરાય વાણી એમ વધે, ઇન્દ્રરાજા એમ કહે છે કે આપણે અડધા પશુ અને અડધા માણસ બની ગયા છે. જમ કહે કાં અસાવો લોક, યમરાજ કહે છે આવું કરીને આખા લોકને શું કામ અસાવો છો, આપણે મજાકનું કારણ શું કામ બનવો છો. શાપ કીધા માહે માહે ફોક, અને અંદર અંદર જે શ્રાપ આપ્યા હતા એ ફોક કર્યા અથવા એને વ્યર્થ કરી દીધા. દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી, કહે છે વળી પાસે દમયંતી વિચારમાં પડી જાય છે. કારણ કે ચારે ચાર દેવતાએ અંદર અંદર જે શ્રાપ આપ્યા હતા એને ફોક કર્યા એટલે ફરી પાછા પાંચ નળ દેખાવા માંડ્યા, એક સમાન પાંચ નળ દેખાવા માંડ્યા. કહોને વરીએ કોહને ઉવેખીએ વરમાળા કોહને આરોપીએ. હવે મનમાં એ વિચારે છે કોને વરીએ, કોની સાથે લગ્ન કરું, કોને તર છોડી દઉં અને કોને વરમાળા પહેરાવીને પોતાનો પતિ માનું. આમ મનમાં ને મનમાં એને પ્રશ્ન થાય છે. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાધાર. જોવા મળ્યા રાજકુમાર, ચાર નળ છે એ જાણે રાજકુમાર સરખા લાગતા હતા પણ એક નળ છે એ નિરાધાર બનીને સામો જોઈ રહ્યા છે. બુદ્ધિવાન નારી છે ઘણું, અહીંયા દમયંતી છે એ બુદ્ધિવાન છે, બુદ્ધિશાળી છે. માન મુકાવે દેવતા તણું, અને એ દેવતાને ઓળખી જાય છે અને સાચા નળને પામી લે છે. ચારેને પૂછે કરી પ્રણામ તમારા તાતના શાશા નામ, અને પેલી દમયંતી બુદ્ધિશાળી છે એટલે એનું માન મુકાવતા ચારેને પ્રણામ કરીને પૂછે છે તમારા પિતાના પિતાનું નામ શું છે. લોભ વિશે ગણ્યો નવ પાણ વીરસેન પાંચનો બાપ, કહે છે લોભ વિશે ગણ્યો નવ પાપ. અહીંયા લોભ માટે દમયંતીને પરણવા માટે પાંચે પાંચ જાણે પાપને ભૂલી ગયા અને કહે છે અમારા પાંચેયના પિતાનું નામ વીરસેન છે. કન્યા વળતી કરને ઘસે સખી સામું જોઈ જોઈને હશે. કન્યા વળતી કરને ઘસે, કન્યા પાછી ફરી જાય છે અને હાથ ઉપર હાથ ઘસે છે, હાથ ઉપર હાથ ફેરવે છે અને એની સખી બહેનપણી છે એની સામું જોઈને હશે છે. સખી કહે શું ઘેલા થયા, સખી કે એટલે કે એની બહેનપણી કે શું ગાંડી થઈ, શું કપટ રૂપને વળગી રહ્યા, શું કપટી રૂપને તમે વળગી રહ્યા.
बीजा पुरुष रूप में धाम सांभळो कहु देश देश ना नाम के एक नळ राजा एना नाम ने शू काम वळगी रह्या। आने सीवाय घणा बधा रूपवान स्वरूपवान एवा पुरुषों छे। चालो हूँ तमने एना नाम संभळावुं, एना देशनुं नाम, एना प्रदेशनुं नाम, क्याना राजा छे एना नाम संभळावुं। देश सकळ नरेशना नाम दासी कहे वर्णवी गुण ग्राम। देश सकळ नरेशना नाम बधा ज देशना राजाना अलग अलग नाम कहे छे अने दासी एना गुणगान गाय छे। एनामां जे कंई गुण छे ए गुणने उल्लेख करे छे। तोये कन्याने न गम्यो कोई, તેમ છતાં પણ કન્યાને કોઈ ગમતો નથી। ફરી પંચ નળને જોઈ અને ફરી પાછી પાંચ નળ ઊભા છે એના તરફ જુએ છે। સરસ મજાના ઘણા બધા રાજા જે કુળવાન છે, ચારિત્રવાન છે, એનું મોટું રાજ્ય છે, આવું બધા ગુણો હોવા છતાં એમાંથી કોઈ કોઈને દમયંતીને કોઈ ગમતો નથી, એટલે વળી પાછી દમયંતી છે એ પાંચ નળ છે એના તરફ જોવે છે। હું નળ પાંચે ઉછરે, હું નળ, આમ પાંચ નળ છે એ કહે છે હું નળ છું એમ કરીને પાંચે ઉછરે છે એટલે કે ઉછળે છે। પણ કન્યા કોહોને ન વરે, પણ કન્યા એટલે કે દમયંતી કોઈની સાથે લગ્ન કરતી નથી, કોઈને વરમાળા પહેરાવતી નથી। નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા। અને નારદજી છે એ અંતરિક્ષમાં આવે છે અને ઇન્દ્રાણી ઇન્દ્ર ઉપરાંત બીજી રાણીઓને પણ તેડીને લાવે છે, એ લોકોને પણ સાથે લઈને આવે છે। ચારે દેવની ચારનાર, પેલા ચાર દેવ હતા એને ચારે ચારની પત્નીને લઈને નારદજી અંતરિક્ષમાં આકાશમાં આવે છે। ગગને દીઠી ભરથાર, ગગને એટલે કે આકાશમાં પોતાની પત્નીને જોઈ, ભરથાર એટલે કે પત્ની, લજ્જા પામ્યા લોભ ગણું, અને આવા લોભના કારણે એ શર્મિંદા થયા, લજ્જા એટલે કે શર્મિંદા થયા। એ કારજ નારદ તરું, અને આ કામ કોનું હતું, તો આ કામ નારદનું હતું, એને દમયંતી સાથે લગ્ન કરવા માટે ઉત્સાહવાનું આ કામ કોનું હતું, તો આ કામ નારદનું હતું, અને એની પત્નીઓ ચારે દેવોની પત્નીને અંતરિક્ષમાં લાવવાનું કામ પણ કોનું હતું, નારદનું હતું। કન્યાએ દેઠી દેવાંગના એમ જાણીને મંડ્યાવાના, અમે અલ્પજીવ કરો તમો ભારેખમ ભવના ભોગ। કન્યાએ દેઠી દેવાંગના, કન્યાએ એટલે કે દમયંતીએ દેવાંગના દેવોની કન્યાને જોઈ, એમ જાણીને માંડ્યાવના, અને એમ જાણીને એમ સા એને ખબર પડી એટલે એણે કહ્યું, અમે અલ્પજીવ કરો, અમે તો અલ્પજીવી છીએ અને અમે કરૂપ છીએ એટલે કે એવા તમારા જેવા રૂપવાન નથી। તમો ભારેખમ ભવના ભોગ, તમે તો આ ભારેખમ આ દેશ છે, આ પૃથ્વી છે એના રાજા છો। અમો જમ જરાથી ત્રાસીએ, અમે યમરાજ અને જરા એટલે કે જે કામ છે, જે ઈચ્છાઓ છે એનાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ, તમે તો અમારા પૂજનીય છો, અમે તમારી ઉપાસના કરીએ છીએ। તમ અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન કહે છે, તમે અને ભીમક રાજા, તમે અને મારા પિતા એવા ભીમક રાજા એ હું એમની પુત્રી છું, તમારા પુત્રી સમાન હું છું એવું કહે છે। એવું કહીને ભર્યાચક્ષ લજ્જાદેવ થયા પરક્ષ કહે છે, આવું કહીને દેવતાઓ ત્યાંથી ગુમ થઈ જાય છે। લજ્જાદેવ થયા પરક્ષ અને લજ્જા પામેલા, શર્મિંદા થયેલા એવો એવા દેવ છે એ અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ જાય છે। ઇન્દ્ર વરુણ વહી જમરાજ શોભ્યો મંડપ જે જે થાય, ઇન્દ્ર રાજા, વરુણ રાજા, અગ્નિદેવતા અને યમરાજ, આમ ચારાય એ ચારો ચાર દેવતાને કારણે મંડપ શોભી રહ્યો છે અને મંડપમાં દેવોનો જય જયકાર થઈ રહ્યો છે।
નળને તે થયા તૃષ્ટમાન, નળ રાજા ઉપર એ પ્રસન્ન થયા. તુષ્ટમાન એટલે કે પ્રસન્ન થયા. દેવ કહે માગો વરદાન, અને એ દેવતાઓ કહે છે તમે અમારી પાસે વરદાન માગો. બે બે વર આપે સુરરાજ, બે બે વર આપે, બે બે વર એટલે કે વરદાન આપે છે સુરરાજ. સુરરાજ એટલે કે ઇન્દ્ર રાજા, સુર સુર કહેતા કે દેવ, દેવોના રાજા એટલે ઇન્દ્ર રાજા, એને બે વરદાન આપે છે. સહેજે નળનું સર્યું કાજ, અને નળ રાજાનું કામ થઈ જાય છે, એને માંગ્યા વગર બે વરદાન મળી જાય છે. કમળમાળા આપી સુરરાય, એક તો એણે કમળની માળા આપી, લક્ષ વર્ષ નવ સુકાય, અને આ કમળની માળા છે એ લાખો વર્ષ સુધી સુકાશે નહીં. અશ્વમંત્ર આપ્યો રાજન, અને એક અશ્વમંત્ર આપ્યો. દિન એકે હિંડે સતજોજન, અને એક દિવસમાં સતજોજન એટલે 100 યોજન જેટલું આ અશ્વ છે એ અશ્વમંત્ર બોલવાની સાથે એક દિવસમાં 100 યોજન જેટલું અંતર કાપી નાખે. કહે અગ્નિ, અગ્નિ દેવતાએ એને વરદાન આપતા કહે છે, નહીં દજાડે તુય, તને કોઈ દજાડી શકશે નહીં. જ્યાં સમરે ત્યાં પ્રગટ હોય, કહે છે તું જ્યાં યાદ કરીશ ત્યાં હું પ્રગટ થાયશ. ધર્મરાજા કહે છે, ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં પુરમારો. ધર્મરાજા એવું એને વરદાન આપતા કહે છે કે જ્યાં સુધી તું રાજને ભોગવીશ ત્યાં સુધી તારા નગરમાં પૂર એટલે કે નગરમાં કોઈ પણ જાતનો રોગ નહીં ફેલાય અથવા રોગ નહીં આવે. જે કરશે તારી કથા વાંચના તેને ન હોય જમજાસના, કહે છે જે તારી કથાનું વાંચન કરશે એને યમરાજાનો ભય રહેશે નહીં. વરુણ કહે, વરુણ દેવતા કહે છે, સાંભળ નરરાય, સાંભળ નળ રાજા, સુકુ વૃક્ષ નવ પલ્લવિત થાય. સુકુ વૃક્ષ છે એ પણ પાછું નવ પલ્લવિત થશે એટલે કે પાછું સજીવન થશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, તો જ્યારે પણ યાદ કરીશ ત્યારે એમાંથી જળ ઉત્પન્ન થશે. આઠે વર પામ્યો ભૂપાળ, અને આમ ચાર દેવતાઓ પાસેથી બે બે વરદાન સ્વરૂપે આમ 8 વરદાન ભૂપાળ એટલે કે રાજા નળ રાજા પામે છે. પછી દમયંતીને આપ્યો વર, અને પછી અંતમાં દમયંતીને પણ વર એટલે કે વરદાન આપે છે. અમૃત શ્રવ્યા હજો તારા કર, અમૃત સરિયા એટલે કે તારા હાથમાં અમૃત સમાન તારો હાથ થશે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, અને બધાએ દેવતાઓની સ્તુતિ કરી. વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી, અને દેવતાઓ છે એ વિમાનમાં બેસીને સ્વર્ગમાં પાછા જતા રહે છે. દમયંતી અર્ખી તત્કાળ નવને નળને કંઠે આરોપી માળ, અને દમયંતી આવું બધું જોઈને અરખાઈ જાય છે અને નળ રાજાને કંઠે એને ગળામાં વરમાળા પહેરાવી દે છે. સાધુ રાજા સર્વે રહ્યા, સાધુ રાજા સર્વે રહ્યા, અધવેખા ઉઠીને ગયા. જે સારા રાજા હતા એ બધા જોતા રહી ગયા, અને અધેખા હતા એ ઉઠીને ભાગી ગયા. વર કન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. વર કન્યા પરણ્યા રીતસર, વર અને કન્યાને લગ્ન થાય છે, અને ભીમક રાજા એમને પહેરામણી પહેરાવે છે. લાડકોડ પહોંચ્યા આપણા નળને વાના કીધા ઘણા. લાડકોડ એટલે કે પ્રેમથી બંનેને રાખ્યા, અને નળ રાજાને ઘણા વાના કીધા એટલે કે એને જાત જાતનો આપવામાં આવે છે. નળ દમયંતી બંને જાય, તોળાથી વળ્યા ભીમકરાય. નળ અને દમયંતી બંને જાય છે, અને તે વેળાએ ભીમક રાજા એમને વળાવી રહ્યા છે. નળ અને દમયંતીના લગ્ન થયા છે, પહેરામણી કરી છે, અને ભીમક રાજા હવે બંનેને વળાવી રહ્યા છે. વરવા વેદરભી નારદ મોકલ્યા, પરંતુ સોરી એક આગળની લીટી બાકી રહી ગઈ છે. ગાજતે વાત્ય નળ રાજા વળ્યા, અને વાત્ય ગાતે નળ રાજાના વળામણા થાય છે.
એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા અને એવા સમયે કળિયુગ અને દ્વાપર યુગ એ પણ દમયંતીને પરણવા માટે આવતા હોય એને સામે મળે છે. વરવા વેદર્ભી નારદે મોકલ્યા. અહીંયા કળિયુગ અને દ્વાપર છે એને પણ નારદે લગ્ન કરવા માટે મોકલ્યા હતા, પરણવા માટે મોકલ્યા હતા. આવે ઉતાળવા સાસે હલ્યા ફલ્યા અને આફળા ફાફળા ઉતાવળા એ ઝડપથી દમયંતીને પરણવા માટે આવે છે. બેઠો મહિષ ઉપર કરિકાળ અને કળિકાળ એટલે કે કળિયુગ છે એ મહિષ એટલે કે ભેંસ ઉપર બેસેલો છે. કંઠે મનુષ્યના શિશની માળ એના કંઠમાં એના ગળામાં મનુષ્યના માથાની હારમાળ પહેરેલી છે. કરમા કાતુ લો શણગાર અને હાથ એના હાથ છે એ લોહીથી ખરડાયેલા છે. શિશ સગડી ધીકે અંગાર અને એના માથા ઉપર સળગતી અંગારાવાળી એવી સગડી છે. અહીંયા એક માર્ગના પ્રશ્નમાં પૂછાય કે કળિયુગ રાજાનું વર્ણન કરો, કળિયુગનું વર્ણન કરો, ત્યારે કળિયુગ રાજા એ ભેંસ ઉપર બેઠા છે, એના ગળામાં માણસના મનુષ્યની શિશની માળા પહેરેલી છે, એના હાથ લોહીથી ખરડાયેલા છે, એના માથા ઉપર સળગતી અંગારાવાળી સગડી છે, એવું વર્ણન આપણે કરવાનું થાય. જય વરુ દમયંતી રૂપ નિધાન જુએ તો મળી સાહામણી જાન. હવે આવી રીતના એ કળિયુગ છે ને વરવા માટે પરણવા માટે આવે છે, પરંતુ ત્યાં તો સામી જાન મળે છે અને દમયંતીના લગ્ન થઈ ચૂક્યા છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કન્યાએ પોતાના વરને પસંદ કરી લીધો છે અને આના કારણે કલી ક્રોધે પાછો ફર્યો અને આના કારણે કળિયુગ છે એ ગુસ્સામાંના ગુસ્સામાં પાછો જતો રહ્યો છે. જો નળે હું પરણવા દીધો નહીં, જે નળે મને દમયંતી સાથે પરણવા દીધો નથી, તો આજથી લાગુ પૂઠે થઈ હું એની પાછળ આજથી જ લાગી પડીશ, અથવા એને બરબાદ કરવા માટે હેરાન કરવા માટે આજથી એની પાછળ પડી જઈશ. જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ પૂઠે નળ રાજા આવ્યો પૂર વિશે કર રાજ્ય નારીશુ સુખે. અહીંયા નળ રાજા આવી રીતના એના નગરમાં આવે છે દમયંતી સાથે અને એના રાજ્ય છે એ દમયંતીના આવવાથી ઘણું સુખી છે. ભોગવે ભોગ નાના વિધ પાર પેર સ્વર્ગનું સુખ પામે ઘેર. ભોગવે ભોગ નાના વિજ પેર એના નગરમાં નાના નાના અનેક સુખોને પામે છે, જાણે સ્વર્ગનું સુખ એના ઘર હોય એવું એનું જીવન છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ સાચવે તે બહુ સત્યને નેમ. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ એટલે કે એની પત્નીને પ્રેમ વધે છે અને એની પત્ની છે સત્યનું હંમેશા પાલન કરે છે. ચારે વર્ણ પાળે કુળ ધર્મ અને ચારે વર્ણના કુળના ધર્મનું પાલન કરે છે. ચાલે યજ્ઞ આદિકનું કર્મ અને એના રાજ્યમાં યજ્ઞ આદિનું કામ પણ થતું રહે છે. તેણે કલિયુગનું ચાલે નહીં છીંડે છીંડે જોતો જહી તહી, પરંતુ એમાં કળિયુગનું જોર ચાલતું નથી. એ છીંડે છીંડે કોઈક એવા અવસરની રાહ જોઈને બેસી રહે છે. નગર પૂઠે ફેરા બહુ ખાય, નગરનો ફરતા એના રાજ્યની ફરતે આ કળિયુગ રાજા છે એ કળિયુગ એની પાછળ એના નગરની ફરતે આંટા મારે છે, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય, પણ સત્યની આગળ એ નગરમાં પ્રવેશ કરી શકતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, આમ કરતાં કરતાં હજારો વર્ષ નીકળી જાય છે. દમયંતીને બે બાળક થયા અને દમયંતીને બે નાના બાળકો જન્મ્યા. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા અને આ બંને બાળકો જોડવા જન્મે છે. પુત્ર પુત્રી રૂપે અભિનવ થયા અને એમાં એક પુત્ર છે અને બીજી છે પુત્રી. નળ દમયંતી હરખે ગણું અને નળ અને દમયંતી આ જોઈને આનંદિત
थाय। बाळक वडे शोभतुं घरनुं आंगणुं, अने आम बाळक वडे एनुं घरनुं आंगणुं पण शोभी उठे छे। एक दिवस नळ भूपाळ, एक दिवसनी वात छे, जे ज्यारे नळ राजा मंगाव्यू जळ, थयो संध्याकाळ, एणे पाणी मंगाव्यू, अने ए समये केवो हतो, सांजनो समय हतो। रही पानी कोरी धोता पाक, संध्यानो समय छे, सांजनो समय छे, अने आवा सांजना समये नळ राजा पाणी मंगावीने पग धोवे छे, पण पगनी पानी ए कोरी रही जाय छे। कलिजुग पाम्यो पेठानो लाग, अने आ लाग जोईने कलियुग एना शरीरमां प्रवेश करे छे। संध्यावदन कीधुं राजन, अने राजाए संध्यावदन एटले के संध्याने प्रणाम कर्या। प्रवेश कलिनो तेहे स्थान, अने एवा समये कलियुग एना शरीरमां प्रवेश करी ले छे। त्यम सेज्या सूतो भूपाळ, सर्वांगे व्याप्यो कालिकाळ, अने ज्यारे राजा સાંજના સમયે સૂવે છે ત્યારે એ કળિયુગ છે એના આખા શરીરમાં પ્રવેશ કરી જાય છે। છેલ્લું વલણ કહેવાય, આજે સમાપન આપણે એને કહીએ એને વલણ કહેવાય। એવું વલણ, કાલિકાલ વ્યાપ્યો રહીને કળિયુગ આખા રાજાના શરીરમાં વ્યાપી જાય છે, અને આના કારણે ભ્રષ્ટ થયો નૈષધનો ધણી, અને આના કારણે નૈષધ દેશનો રાજા એવો નળ રાજા ભ્રષ્ટ થઈ ગયો। હવે વઢાળું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણી, હવે વઢાળું પિતરાઈને, હવે હું પિતરા એટલે કે એનો ભાઈ દ્વાપર, દ્વાપરને પણ એની પાસે મોકલશે એમ કહીને કળિયુગ પુષ્કર ભણી, પુષ્કર દિશા તરફ આગળ વધે છે। શબ્દાર્થ પાકી નોટબુકમાં લખવાના છે, અને સ્વાધ્યાયના બધા પ્રશ્નો પાકી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે। આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા ટોપિક અને નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।